જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું ધાણા વાઢી લીધા પછી ક્યારે ભેગા કરીએ અને કઈ રીતના ભેગા કરીએ જેથી કરીને આપણને કલર પણ સારો મળે અને માર્કેટની અંદર ભાવ પણ સારો મળે. તો સૌ પ્રથમ મિત્રો, વિડીયોને એક લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ મિત્રો, ધાણા કલરવાળા આપણે બનાવવા હોય તો પહેલી શરૂઆત તો આપણે જ્યારે વાટશું ત્યારે જ આપણે એની અંદર ધ્યાન રાખવું પડશે. જો આપણે ધાણા વાટતા હોઉં ત્યારે લાલ ધાણા થઈ ગયા હશે તો આપણને એની અંદર સારો કલર નહીં મળે, અને જ્યારે આપણે વાટતા હોઉં ત્યારે લીલવણી હશે તો આપણને સારો કલર મળી શકશે અને આપણે બજારની અંદર સારામાં સારો ભાવ પણ મળી શકે. તો એના માટે હવે આપણે એનો પણ આપણે વિડીયો મેળેલો છે ક્યારે વાઢવાની, તો એ પણ જોઈ લેજો. અને હવે આજે આપણે વાત કરીશું કે વાઢી લીધા પછી આપણે કઈ રીતના ભેગા કરીએ તો આપણને સારો કલર મળે. આ આપણે એક તો થોડાક જ છે મિત્રો, આ એટલામાં જ હતા, એટલે આને કલર કહી શકો તો પણ ચાલે, અથવા આપણે જે ગલ્લો કહીએ એ પણ ચાલે. અને આપણે તમે અહીંયા જોઈ શકો, આપણે જે આ દેશી રીત પ્રમાણે છે જે ગોળ રાઉન્ડ કરેલા છે, તો આ રીતના કરીએ તો આપણને સારો કલર મળે. તો એના વિશે આપણે જોવા જઈએ મિત્રો, જો તમારે આ રીતના કલર બનાવવી હોય અને તો એના માટે તમારે સૌ પ્રથમ તો 4-5 દિવસ સુધી એને સુકાવા દેવા પડશે, તો જ આ રીતના કલર બની શકશે. અને જો ગલ્લા બનાવવા હોય આપણે તો એને કમસે કમ 3-4 દિવસ તો એને સુકાવા જ દેવા પડશે. એનું કારણ છે આની અંદર ક્યાંય હવા કે એવું કંઈ અવર જવર ના કરી શકે, તો એને સારામાં સારું આપણે સુકાવા દેવા પડે. અને આપણે જો દેશી રીત પ્રમાણે આપણે બનાવવા હશે, જો અહીંયા આપણે સામે બનાવેલા છીએ, તો એની અંદર આપણે મિત્રો શું કરેલું હતું, વાઢી અને બીજે દિવસે આપણે એને ગોળ રાઉન્ડની અંદર ભેગા કરી લીધા હતા. તો આજે આપણે લાઈવ જ હું તમને બતાવીશ કે એની અંદર બાટ લાગ્યો કે શું થયું. અત્યાર સુધીમાં હજી મેં પણ ચેક કર્યું નથી, તો આજે તમે જોજો લાઈવ જ આપણે જોઈએ એની અંદર શું થાય. આપણે બીજે જ દિવસે ભેગા કરી લીધા હતા. અને આપણે મિત્રો ચેનલ બનાવી એનું મકસદ એક જ છે કે આપણે ખાસી માહિતી દેવાની. જો આની અંદર બટાઈ ગયેલા હશે તો આપણે વિડીયોની અંદર જોઈ જ શકશું આપણે અત્યારે. તો જોઈએ હવે આની અંદર આપણે વાઢી લીધા અને એક દિવસ રહ્યા હતા અને બીજે દિવસે આપણે લીલા લીલા જ ભેગા કરેલા હતા, તો એની અંદર કેવો કલર મળે એ આપણે જોઈએ હવે. તો જો આ રીતના આપણે ભેગા કરેલા છે, આ એક અહીંયા છે, એક આ સામે, બે આ ને એક વાં છે, 4 આપણે રાઉન્ડ છે. અને મિત્રો સ્પેશિયલી જો આ છે લાસ્ટમાં જે રાઉન્ડ છે એ તો વાઢી અને તાત્કાલિક આપણે ભેગા કરેલા છે, તો એનું પણ આપણે આગળ જોઈએ. હવે આનું આપણે જોવા જઈએ બટાણા કે શું છે એ, તો તમે જોઈ શકો મિત્રો આ કલર જોવો તમે. આ કેમેરામાં તો એટલું નહીં ખબર પડે, બાકી અહીંયા રાખીએ તો તમને અલગ તો લાગતું હોય ને મિત્રો. આ જો આ ખાખી દેખાય, આ લીલું દેખાય, તો જોવો કલર. અને હવે આપણે વાત કરીએ મિત્રો, જે લાસ્ટમાં જે છે એ આપણે લીલે લીલું જ ભેગું કરેલું હતું, તો એની અંદર આપણને બટાણા કે શું મળ્યું એ જોઈએ. અને એક આનું છે મિત્રો, જો આપણે સારા કલરવાળા હશે ધાણા તો અત્યારે ભાવ પણ સારો છે આપણે, અને હવા કે એવું કંઈ નહીં હોય. અને આ મેઇન ફાયદો ગોળ બનાવવાનું એક જ થાય કે આની અંદર કોઈ પણ પ્રકારની હવા રહેતી નથી. અને આ પણ તમારી ઈચ્છા અનુકૂળ તમે બનાવી શકો, જો ઉનાળું કે એવું કંઈ ના કરવાનું હોય તો આ રીતના ગોળ બનાવી દઈએ આપણે, તો એની અંદર ખૂબ સારું આપણને કલરમાં સારો ફાયદો થાય અને એની અંદર હવા પણ રહેતી નથી જરાય. તો આ આપણે લગભગ 8-10 દિવસ થયા છે વાઢીને ભેગા કરી લીધા, તો હવે આને આપણે ફૂંકણીમાં કાઢવા હોય તો કમ્પ્લીટ કંઈ વાંધો ના આવે. અને હવા પણ આની અંદર બહુ આપણને જોવા નહીં મળે, બહુ નહીં લગભગ તો હવાની અંદર જોવા જ ના મળે. તો હવે જોઈએ મિત્રો, જે આ બધા જે આપણે મેલેલા છે એ સાવ લીલે લીલા હતા ને એ જ મેલેલા છે, તો અહીંયાથી આપણે એને ખેંચીને જોઈ લઈએ. આ તમે જોઈ શકો, જો
કલર કેમ છે? તો આ રીતના આપણે ભેગા કરી દઈએ મિત્રો, તો કલર તો સારામાં સારો રહેવાનો જ છે. તો મિત્રો વિડીયોને શેર કરી દેજો બધા મિત્રો સુધી, અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.